મિત્રો, સંખ્યા પદ્ધતિના આ વિડિયોમાં તમારું સ્વાગત છે। અગાઉના વિડિયોમાં આપણે બે સમમેય સંખ્યાઓની વચ્ચે રહેલ અસમમેય સંખ્યા શોધતા શીખ્યા। આ વિડિયોમાં આપણે થોડા બીજા પ્રશ્નોને ઉકેલીશું અને આ વિષય પર આપણી પકડ થોડી વધારે વધારીશું। તો ચાલો પહેલો પ્રશ્ન જોઈએ। સમમેય સંખ્યા 1/4, 2/4 અને 3/4 આ બધાની વચ્ચે એક એક અસમમેય સંખ્યાને યાદ કરો। સૌથી પહેલા શું કરવાનું છે? આપણે સૌથી પહેલા ભાગાકારની રીતે આનું દશાંશ સ્વરૂપ યાદ કરીશું। 1/4 ને ભાગાકારની રીતે ઉકેલતા આપણને મળશે 0.25। શું તમે 2/4 અને 3/4 ને પણ ભાગાકારની રીતે ઉકેલશો? તે પણ કરી શકીએ છીએ, પરંતુ 2/4 અને 3/4 ને આપણે 2 કૌંસમાં 1/4 અને 3 કૌંસમાં 1/4 પણ લખી શકીએ છીએ। એટલે કે 1/4 નું મળેલ દશાંશ સ્વરૂપ 0.25 ને 1 વાર 2 થી અને 1 વાર 3 થી ગુણીને આપણે બાકી પણ દશાંશ સંખ્યા શોધી શકીએ છીએ, જે હશે 0.50 અને 0.75। હવે આપણે 0.25 અને 0.50 ની વચ્ચે એક અસમમેય સંખ્યા જાણવાની છે અને 0.50 અને 0.75 ની વચ્ચે એક। આ બહુ જ સહેલું છે, બંને સંખ્યાઓની વચ્ચે ઘણું અંતર છે। તમે 0.3 અથવા 0.6 થી શરૂ કરીને અસમમેય સંખ્યા લખી શકો છો, કેટલીક આવી રીતે। હવે લઈએ આગળનો પ્રશ્ન। 11/13 અને 12/13 વચ્ચેની બે અસમમેય સંખ્યાઓ લખો। આ પ્રશ્નનો જવાબ કેવી રીતે આપીશું? અહીં સૌથી પહેલા અસમમેય સંખ્યાઓના દશાંશ સ્વરૂપ લખીશું અને પછી તે પ્રમાણે આપણે બે અસમમેય સંખ્યાઓ લખીશું। 11/13 નું દશાંશ સ્વરૂપ છે 0.84615384153 અને એવી જ રીતે આગળ, અને 12/13 નું દશાંશ સ્વરૂપ છે 0.92307692306 વગેરે। હવે આપણે શું કરીશું? શું આપણે 0.8 પછી કોઈ પણ સંખ્યા લખી શકીએ છીએ? ના, આપણે 8 પછી બીજી સંખ્યા એવી લેવી પડશે જે 4 થી મોટી હોય। તો આપણે 8 પછી સીધા 5 અથવા એનાથી મોટી સંખ્યા લખીને એક અસમમેય સંખ્યા શોધી શકીએ છીએ, કેમ કે આગળની સંખ્યા એનાથી ઘણી મોટી છે। તો માની લો કે આપણે એક અસમમેય સંખ્યા આ લીધી 0.85231421 વગેરે, અને બીજી સંખ્યા આપણે લઈએ છીએ 0.914311 વગેરે। આ સંખ્યા 0.92 થી નાની છે, એટલે આ સંખ્યાઓની વચ્ચે આવેલી છે। હવે એક એવું અંતર લઈએ જે સૌથી ઓછું અથવા કહીએ નાનું અંતર છે, અને આ વિડિયોનો છેલ્લો પ્રશ્ન પણ। આપેલી આ બે સમમેય સંખ્યાઓની વચ્ચે એક અસમમેય સંખ્યા શોધો। 0.32845 અને 0.32845 9। મિત્રો, આ પ્રશ્નનો જવાબ વિચારવા માટે તમે વિડિયોને રોકી શકો છો। અહીં આપણે એ ધ્યાન રાખવું પડશે કે આ બંને સંખ્યાઓ દશાંશ સ્વરૂપના 5 અંક સુધી સરખી છે, એટલે કે અહીં આપણે અસમમેય સંખ્યા દશાંશ સ્વરૂપના 5 અંક સુધી તે જ રાખવી પડશે, એટલે 0.32845 અને આગળની સંખ્યામાં 5 અંકો પછી 9 આવે છે। એટલે આ સંખ્યામાં 5 પછી 0 થી લઈને 8 વચ્ચેની કોઈ પણ સંખ્યા લખીને તેના આગળની અગણિત અને પુનરાવર્તન થતું ન હોય તેવી સંખ્યા લખી શકીએ છીએ। હવે આપણે જો 9 લખીને આ કામ કરીએ તો આપેલી સંખ્યાથી તે મોટી સંખ્યા હશે અને આપેલી સંખ્યાઓની વચ્ચેની અસમમેય સંખ્યા નહીં હોય। ચાલો આની સાથે આ વિડીયોને પૂરો કરીએ છીએ। આ વિડીયોમાં આપણે સમમેય સંખ્યાઓની વચ્ચે આવેલી અસમમેય સંખ્યાઓ શોધવા સંબંધિત કેટલાક પ્રશ્નો ઉકેલ્યા। મળીએ આગળના વિડીયોમાં। આભાર।